मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। श्री सांदीपने विद्या संकुल आ वेब सीरीज में हूँ तमारू हार्दिक स्वागत करूँ छू। अमारा आ वीडियोज ने वधारे आगळ जोवा माटे तमे श्री सांदीपनी स्कूल यूट्यूब चैनल ने सब्सक्राइब करी बाजू में आपेला बेल आइकन ने प्रेस करजो। केम छो स्टूडेंट्स, मजा में? आज आपणे पाठ त्रणनो बीजो भाग जोई रह्या छीए। पाठ एक में आपणे अलग अलग वाद जेमां फासीवाद, नाजीवाद, लश्करवाद, वैश्विक महामंदी अने द्वितीय विश्वयुद्ध विषे थोड़ू शीख्या। हवे आपणे भाग बे जोवा जई रह्या छीए, जेमां आपणे जोशुं संयुक्त राष्ट्रो विषे। स्टूडेंट्स, आ पाठ त्रीजो छे, जेनो बीजो भाग आजे आपणे भणीशुं, जे छे पेज नंबर 18 ऊपर। तमारू पाठ्यपुस्तक खुल्लू राखजो जेथी तमे अंडरलाइन करी शको, नोट डाउन करी शको। तो जोवा जई रह्या छीए आपणे संयुक्त राष्ट्रो। तो प्रथम विश्वयुद्धने अंते विश्वमां आंतरराष्ट्रीय शांति स्थापवाना हेतुथी राष्ट्रसंघनी स्थापना करवामां आवी हती। आ जे युद्धो थया ए विश्वमां अलग अलग देशों वच्चे एवी अशांतिनी स्थापना करी, एवी अशांति फैलावी के जेने कारणे विश्वमां एक एवी संघ, एक एवा संगठननी स्थापना करवानी जरूर पड़ी के जे वैश्विक लेवले आंतरराष्ट्रीय संस्थाए देशों वच्चे सुमेळ सधावी शके अने तेमनी वच्चे शांतिनी स्थापना करी शके। आम प्रथम विश्वयुद्धना अंते विश्वयुद्धने रोकवा तथा शांति फैलावा माटे संयुक्त राष्ट्रोनी स्थापना करवामां आवी हती। परंतु तो पण द्वितीय विश्वयुद्ध तो थयुं ज, अर्थात राष्ट्रसंघ निष्फळ गयो। द्वितीय विश्वयुद्ध पूरू थता विश्वमां फरी एकवार शांति, सलामती अने सहअस्तित्वना हेतुथी संयुक्त संघ यूएननी स्थापना करवामां आवी, एटले के संयुक्त राष्ट्रो। आ स्थापना क्यारे करवामां आवी? तो के 24 ऑक्टोबर 1945, अने तेनुं कार्यालय न्यूयॉर्कमां राखवामां आव्युं हतुं। आ नोट, आ लाइन अंडरलाइन करजो, खूब ज इम्पोर्टंट छे, तमने खाली जग्यामां टूंका प्रश्नोमां पूछाई शके छे। संयुक्त संघ, संयुक्त राष्ट्रोनी स्थापना 24 ऑक्टोबर 1945 रोज करवामां आवी हती, अने तेनुं कार्यालय न्यूयॉर्कमां राखवामां आव्युं हतुं। अहींया आपणे जे आगळ जे जोयुं, आ छे संयुक्त राष्ट्रोनुं सिम्बोल, एनुं प्रतीक याद राखजो। अने आ जे छे ए छे संयुक्त राष्ट्रोनुं वडुं मथक न्यूयॉर्कमां जे आवेलुं छे तेनुं बिल्डिंग। હવે આગળ આપણે જોવા જઈ રહ્યા છીએ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું, ત્યારથી જ તેને આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા। માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ સાંસદને સંદેશો આપતા મહત્વની 4 સ્વતંત્રતાઓની ઘોષણા કરી। હવે મહત્વની આ 4 સ્વતંત્રતા કેવી હતી? તો એમાં સૌથી પહેલી સ્વતંત્ર હતી વિચાર અને વાણી સ્વાતંત્ર્ય। લોકોનો વિચારવામાં અને વાણી દ્વારા, એટલે કે અભિવ્યક્ત જે એને કરવું છે એમાં એને સંપૂર્ણ સ્વાતંત્રતા મળે। એ પછી ધાર્મિક સ્વાતંત્ર્ય, એટલે કે એને જે ધર્મ પાળવો છે એ એના મરજી મુજબ એ ધર્મ પાળી શકે। એ સિવાય છે આર્થિક સ્વાતંત્ર્ય, એટલે કે કોઈ પણ ધંધો કરી તે આર્થિક રીતે મજબૂત થઈ શકે અથવા તો ફાઇનાન્શિયલી રીતે રિકવર થઈ શકે, એના માટે એ કોઈ પણ ધંધો કરી શકે, એના માટે આર્થિક સ્વાતંત્ર્ય। ચોથું છે ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો, ભયમાંથી મુક્તિના અધિકારો। દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે પૂરા વિશ્વમાં જે ભયનો માહોલ ફેલાણો હતો એના મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો। આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું, જેને શું કહેવામાં આવ્યું? તો કે એટલાન્ટિક ખતપત્ર તરીકે એને ઓળખવામાં આવ્યું। ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। નિઃશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્ર વગરનું। ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા મળ્યા। ક્યારે ભેગા મળ્યા? તો કે 1943 ઓક્ટોબરના રોજ, જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ હતી, જેને શું કહેવામાં આવ્યું? તો કે મોસ્કો જાહેરાત 1943 નવેમ્બરમાં તેહરાનમાં 3 માંધાતાઓની પરિષદ મળી,
ત્રણ માંધાતાઓ એટલે કે ત્રણ મહાન વિદ્વાનોની પરિષદ મળી. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કર્યું. ક્યારે? તો કે 1944 સપ્ટેમ્બરના રોજ. 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્ર દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની જાહેરાત થઈ, તેમાં ભારતનો પણ સમાવેશ થયો. યાદ રાખજો, 24 ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો એટલે કે તેના મેમ્બર દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ, જેમાં ઇન્ડિયા એટલે કે ભારતનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરનો દિવસ યુએન દિવસ એટલે કે યુનાઇટેડ નેશન ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. પૂરો વિશ્વ આ દિવસની ઉજવણી કરે છે. હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રસભ્યો તરીકે કાર્યરત છે. હાલમાં એટલે કે અત્યારે સંયુક્ત રાષ્ટ્રોમાં 193 રાષ્ટ્રસભ્યો છે. હવે આ જોઈએ સંયુક્ત રાષ્ટ્રના અંગો. તો કે સંયુક્ત રાષ્ટ્રોએ તેના ઉદ્દેશો, તેના હેતુ સિદ્ધ કરવા જે તંત્ર ગોઠવ્યું તેના મુખ્ય 6 અંગો છે, જે નીચે મુજબ છે. એમાં પહેલું છે સામાન્ય સભા, પછી છે સલામતી સમિતિ, ત્રીજું આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું વાલી સમિતિ, પાંચમું આંતરરાષ્ટ્રીય અદાલત અને છઠ્ઠું સચિવાલય. હવે આ 6 અંગો છે જેના દ્વારા સંયુક્ત રાષ્ટ્રો પોતાના અલગ અલગ હેતુઓ, પોતાના અલગ અલગ પર્પઝ સિદ્ધ કરે છે. આ અંગો પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે. તે સિવાયની અન્ય સમિતિઓની મુખ્ય કચેરીઓ અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં છે. આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડમાં અને એ સિવાયની મુખ્ય કચેરીઓ અમેરિકાના ન્યુયોર્કમાં. હવે જોઈએ સંયુક્ત રાષ્ટ્રોના અંગોના કાર્યો. આ આપણે અલગ અલગ જે અંગો જોયા એના વિવિધ 6 પ્રકારના ઉપર જે આપ્યા છે, એ સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય, આ છે અંગો છે. તેના કાર્યો શું છે એ આપણે હવે જોવા જઈ રહ્યા છીએ, જેમાં છે સૌથી પહેલું સામાન્ય સભાના કાર્યો. સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે શું? તો કે સામાન્ય સભા. સામાન્ય સભા તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓને મોકલી શકે છે. કોઈ પણ રાષ્ટ્ર એને જ્યારે એના પ્રતિનિધિઓ મોકલવાના થાય ત્યારે વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. પરંતુ મતદાન વખતે દરેક રાષ્ટ્રનો એક જ મત ગણવામાં આવે છે. જ્યારે તેમની વચ્ચે મતની ગણતરી થાય છે, જ્યારે તેમના વચ્ચે બહુમતી લેવામાં આવે છે, ત્યારે એક રાષ્ટ્ર વધીને એક મત જ આપી શકે છે. પછી એના જેટલા સભ્યો છે એ દરેક સભ્યો અલગ અલગ મત આપી શકે નહીં. એક રાષ્ટ્ર વતી એક જ મત. આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો કરી શકે છે. ઇન્ટરનેશનલ લેવલની કોઈ પણ વાત હોય તેમાં તે ભેગા મળીને ડિસ્કશન કરી શકે છે. આ આપણે જોઈ શકીએ છીએ સામાન્ય સભાનો સભાખંડ, જેમાં ચર્ચા વિચારણાઓ થાય છે ઇન્ટરનેશનલ લેવલની, અને કોઈ એક મહત્વના મુદ્દા ઉપર તેનું એક ડિસિઝન લેવામાં આવે છે. હવે જોઈએ મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી, આ એના કાર્યો છે. રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. હવે જોઈએ બીજું સલામતી સમિતિ. તો સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મહત્વનો અંગ છે સલામતી સમિતિ. સૌથી પહેલાં જોઈએ આપણે સભા સમિતિ. હવે જોઈએ છીએ સલામતી સમિતિ. તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા, ચીન આ 5 કાયમી સભ્યો છે. આ 5 દેશો એવા છે કે જે પરમેનન્ટ મેમ્બર છે આ યુએનમાં. કોણ કોણ? તો કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. બાકીના 10 બિન કાયમી સભ્યો છે. બાકીના 10 સભ્યો છે એ એવા છે કે જે પરમેનન્ટ નથી. આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. આ 5 સભ્યો પાસે ઘણી બધી સત્તાઓ છે. રાષ્ટ્રોના કોઈ પણ ઝઘડાનો ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. કોણ? આ 5 રાષ્ટ્રો.
કોઈપણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. જોઈ લેજો ફરીને એકવાર, કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબત હોય, ઇન્ટરનેશનલ લેવલની કોઈ પણ ઇમ્પોર્ટન્ટ મેટર હોય, તો આ 5 સભ્યોમાંથી કોઈ પણ એક સભ્ય એમ કે ના આ બાબત યોગ્ય નથી, તો એ બાબત ઉપર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાને વીટો કહેવામાં આવે છે, નિષેધિકાર કહે છે, એટલે કે વીટો પાવર. ઘણી વખત આપણે બોલવામાં યુઝ કરીએ છીએ કે અમેરિકા પાસે તો વીટો પાવર છે, તો એ વીટો પાવર શું છે? તો કે આ રશિયાએ વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે. રશિયા નામનો જે દેશ છે એને આ પોતાના વીટો પાવરનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે. અહીંયા બાજુમાં આ જે સિમ્બોલ તમને દેખાડવામાં આવે છે એ ઈસવીસન 2006 સુધી કાયમી સભ્ય રાષ્ટ્રો દ્વારા વીટો પાવરના કરેલા ઉપયોગનો ચાર્ટ છે. તો અહીંયા આપણે જોઈએ તો સોવિયન સંઘ રૂસ 122, અમેરિકા 82, બ્રિટન 32, ફ્રાન્સ 18. એટલે અહીંયા જોઈ શકીએ આપણે કે કેટલા દેશોએ એનો કેવી કેવી રીતે ઉપયોગ કર્યો છે. તો હવે જોઈએ આપણે એના પછી આર્થિક અને સામાજિક સમિતિ, તેના અંગો. આ સમિતિને ઇકોસોક પણ કહે છે, જેમાં 54 સભ્યો છે, 54 મેમ્બર છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતાં 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવનધોરણ ઊંચું લાવવાની પ્રયત્ન કરે છે. અહીંયા કોઈ પણ જાતનો ધર્મ, જાતિ કે પ્રદેશ અંગેનો કોઈ પણ જાતનો ભેદભાવ વગર રાષ્ટ્રની પ્રજાઓનું કલ્યાણ થાય, તેનું જીવનધોરણ ઊંચું આવે, તેની લાઇફસ્ટાઇલ સારી બને એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. આ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે. કોઈ એક જ દેશમાં, કોઈ એક જ રાષ્ટ્રમાં નહીં, પણ પૂરા વિશ્વમાં એની સમિતિઓ કામ કરે છે. હવે એમાંની એક છે WHO. WHO વિશ્વ આરોગ્ય સંસ્થા છે, જેને વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે. અત્યારે આપણે આ કોરોનાની મહામારીમાં જોઈ રહ્યા છીએ કે WHO તરફથી ઘણા બધા ન્યૂઝ આપણને મળે છે, ઘણા બધા સંદેશાઓ આપણને મળે છે. એમના WHOનો જે સર્વે આવે છે એના મુજબ આપણને ખબર પડે છે કે કયા મંથમાં, કયા મહિનામાં કેટલો કોરોનાનો ચેપ છે, કેટલા કોરોનાથી ગ્રસ્ત છે. આ બધું WHO દ્વારા આપણને ખબર પડે છે. હવે છે IMF, એ છે આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ, નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. આ સંસ્થા શું કામ કરે છે? IMF તો કે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે. એવી જ સંસ્થાઓ છે, નીચે આપેલી છે અહીંયા, FAO, ILO, FLO, પછી છે નીચે યુનિસેફ, અને પછી છે નીચે યુનેસ્કો. હવે જોઈએ, હા, FAO આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા છે. તે ખેત પેદાશ, જંગલ અને માછલીઓનું ઉત્પાદન વધારવા, પોષણનું ધોરણ ઊંચું લાવવામાં સહાય કરે છે. એના પછી નીચે ILO, જે છે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, જે વિશ્વના મજદૂર હકોને ન્યાય આપવાનું કાર્ય કરે છે. વિશ્વ લેવલના જે કંઈ મજદૂરો છે એને કોઈ પણ જાતની જ્યારે કોઈ પણ તકલીફ થાય છે તો એનો હક અને ન્યાય આપવાનું કાર્ય કરે છે આ ILO, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. એ પછી છે યુનિસેફ, તો કે બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ. બાળકોને આકસ્મિક કોઈ જાતની જરૂરિયાત પડે તો તેના માટેનું ભંડોળ છે યુનિસેફ. વિશ્વમાં બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. બાળકલક્ષી જ આની બધી પ્રવૃત્તિઓ છે યુનિસેફની, બાળકલક્ષી જ એમના બધા કામો છે. એ પછી છે યુનેસ્કો, જે શૈક્ષણિક વિજ્ઞાન અને સાંસ્કૃતિક સંસ્થા છે. આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવનધોરણ ઊંચું લાવવું, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે. તો અહીંયા આપણે FAO, ILO, ILO, યુનિસેફ અને યુનેસ્કોના અલગ અલગ કાર્યો જોયા. આ ઉપરાંત તેની પેટા સંસ્થાઓ અને પ્રાદેશિક સમિતિઓ પણ છે, જે વિવિધ કાર્યો કરે છે. તો હવે ફરીને આવીએ પાછા આપણે તેના અંગો ઉપર. કોના? તો કે સંયુક્ત રાષ્ટ્રોના. હવે જોઈએ એમાં ચોથું, વાલી સમિતિ. તો આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે. તેમને સામાન્ય સભા પસંદ કરે તે દેશોના પ્રતિનિધિઓ હોય છે. અગાઉ
વાલીપણા એટલે કે મેન્ટેડ હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલ પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક આર્થિક અને રાજકીય જેવી તમામ બાબતોનો વિકાસ થાય તે જોવાની ફરજ વાલી સમિતિની છે. તો આપણે અહીંયા વાલી સમિતિના કાર્ય જોયા. હવે છે આંતરરાષ્ટ્રીય અદાલત. તો તેનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે. આપણે આગળ પણ જોયું હતું તેમાં 15 ન્યાયમૂર્તિઓ હોય છે. ન્યાયમૂર્તિઓ એટલે કે જજ 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે. દરેક એક જજ છે તેની મર્યાદા છે નિયુક્તિની 9 વર્ષ માટેની. કોઈ પણ બે રાષ્ટ્રો વચ્ચેના વિખવાદનો નિકાલ કરે છે. કોઈ પણ બે દેશો વચ્ચે કોઈ પણ જાતના પ્રશ્નો હોય કે તણાવ ભરેલી સ્થિતિ હોય તો તેનો તે નિકાલ કરે છે. રાષ્ટ્રો વચ્ચેના ઝઘડા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેનો ચુકાદો આપે છે અને કાયદા વિષયક સલાહ આપવાનું કાર્ય કરે છે. કોઈ પણ બે દેશો વચ્ચે ઝઘડો થયો હોય તો તેમાં સમાધાન કરવાનું અથવા તો તેનું મધ્યસ્થી બની ચુકાદો આપવાનું કામ કરે છે આંતરરાષ્ટ્રીય અદાલત. તેમજ કાયદા વિષયક સલાહ આપવાનું પણ તે કાર્ય કરે છે. એના પછી જે છઠ્ઠું સચિવાલય સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે. કોને? તો કે સંયુક્ત રાષ્ટ્રોની મહામંત્રીની કચેરીને. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. મહામંત્રીને કાર્યમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રનું સચિવાલય ન્યૂયોર્કમાં છે. વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વમાં એકતા અને વિશ્વબંધુત્વનું સ્વપ્ન સાકાર બને તે માટે સંયુક્ત રાષ્ટ્રો હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ સ્ટુડન્ટ્સ સ્વાધ્યાયી છે. આપણે ભાગ 1માં મેં તમને પ્રશ્ન 1 જ લખવા માટે આપ્યો હતો કેમકે ઘણા એવા પ્રશ્નો છે જેનો સમાવેશ ભાગ 2માં થતો હતો, એટલે મેં તમને આખું સ્વાધ્યાય હોમવર્કમાં આપ્યું હતું. અને હવે હું તમને પાઠ પ્રશ્ન 2, 3, 4, અને 5 પ્રશ્ન હોમવર્કમાં આપું છું જે તમારે ફેરબુકમાં કમ્પ્લીટ કરવાના છે. સ્ટુડન્ટ્સ ફોટોઝ તમારે જેવી રીતે તમે મોકલો છો એ જ રીતે મોકલવાના. હોમવર્ક રિટર્ન કરો છો તેવી જ રીતે. તો આ તમારું પાર્ટ 2નું હોમવર્ક છે. સ્ટુડન્ટ્સ એકમ કસોટીની તૈયારી પણ વ્યવસ્થિત કરજો. આગળ આપણે એ જ રીતે સમજાવશું. તો સ્ટુડન્ટ્સ ફરીને મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ.